મેં લાંબા સમયથી કોઈ સપનું જોયું જ નથી જ્યારે હું ઊંઘું ત્યારે જાણે બધું મરી ગયું હોય એમ હું ઊંઘું છું કોઈ મારા મગજમાં ગામા વેવ માપવા માંગતો હતો તેમણે કહ્યું અમારા મશીનો કહી રહ્યા છે કે તમે મૃત્યુ પામ્યા છો જાગૃતતા વિશે એક પ્રશ્ન પૂછવા માંગુ છું જેમ કે જ્યારે હું ઊંઘતો હોઉં છું ત્યારે હું તે વિશે જાગૃત નથી હોતો અથવા જ્યારે હું સ્વપ્ન જોઉં છું ત્યારે હું જાગૃત નથી હોતો કે હું સ્વપ્ન જોઈ રહ્યો છું અને મને તે વાસ્તવિક હોય એમ લાગે છે તેથી હું તમને પૂછવા માંગુ છું કે જ્યારે તમે ઊંઘો છો ત્યારે તમારી સાથે શું થાય છે હું હું હા શું તમે કહ્યું છું મને નથી લાગ્યું કે દરેક માણસને ઊંઘવું જ પડે છે જ્યારે હું ઊંઘું ત્યારે વધુ જાગૃત રહેવા માટે તે વિશે આપણે શું કરી શકીએ ત્યારે જાણે બધું મરી ગયું હોય એમ હું ઊંઘું છું તેથી જ હું ઘણા ઓછા કલાકો માટે ઊંઘું છું કારણ કે હું એવી રીતે ઊંઘું છું જાણે હું બિલકુલ બંધ છું સંપૂર્ણપણે બંધ તમે હંમેશા વિચારું છો કે જાગૃતતા એ માનસિક સતર્કતા છે માનસિક સતર્કતા અલગ છે અને જાગૃતતા અલગ છે જો તમે માનસિક સતર્કતાને ને જાગૃતતા કહો તો તમારો કૂતરો તમારા કરતા ઘણો વધારે જાગૃત છે પરંતુ તે ખરું નથી તે સાચું નથી એક જંગલી પ્રાણી તમારા કરતા ઘણું વધારે જાગૃત હોય છે કે નહીં પણ તે સાચું નથી તે માનસિક રીતે સતર્ક છે જ્યારે પણ તમને સતત એવી પરિસ્થિતિઓમાં મૂકવામાં આવે કે જ્યાં તમારા અસ્તિત્વનો પ્રશ્ન હોય ત્યારે તમે માનસિક રીતે સતર્ક હશો તો માનસિક રીતે સતર્ક હોવું તમને જાગૃત નથી બનાવતું જાગૃતતા એ જીવંતતાથી કંઈ અલગ નથી તમારી જીવંતતા જ જાગૃતતા છે અને તમે જીવિત છો કેમ કે તમે જાગૃત છો શું એવું નથી નહીં તો તમે કેવી રીતે જાણો કે તમે જીવિત છો તમે કેવી રીતે જાણો કે તમારું અસ્તિત્વ છે જ્યારે આપણે જાગૃતતા વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે એમ નથી કહેતા કે તમે જરા પણ જાગૃત નથી તમે જાગૃત નહીં હોતે તો કઈ રીતના ખબર પડતે તમે અહીં છો તમે જાગૃત છો બસ એટલું જ છે કે તમે આ શું છે તેના સંપૂર્ણ અવકાશથી પરિચિત નથી તમે ફક્ત આ શું છે તેના ચોક્કસ ભાગથી જ જાગૃત છો જો આપણે આને એક યંત્ર રચના તરીકે જોવા માંગતા હોઈએ અકલ્પનીય છે પણ યંત્ર રચના જ છે તમે અમુક ભાગ પૂરતા જાગૃત છો તમે સમગ્ર યંત્ર રચના અને તે શું છે તેની સંભાવનાથી વાકેફ નથી આપણે તે સંદર્ભની જાગૃતતાની વાત કરીએ છીએ માનસિક સતર્કતા અને જાગૃતતાને ભેગું ન કરો કારણ કે માનસિક સતર્કતાને ચાલુ અને બંધ કરી શકાય છે જાગૃતતાને ચાલુ અને બંધ કરી શકાતી નથી તે બસ ચાલુ જ છે કૃપા કરીને જુઓ જીવન જ જાગૃતતા છે બીજો કોઈ રસ્તો નથી તમે જેને જીવન કહો છો તે જાગૃતતાનું એક સ્તર છે શું એવું નથી તો શું તમે જાગૃત છો હા હું જીવિત છું શું હું માનસિક રીતે સતર્ક છું જરાય નહીં હા મારામાં કોઈ મન નથી જ્યારે હું ઊંઘું છું ત્યારે હું ફક્ત ઊંઘું છું મૃતકની જેમ આ મારી સાથે લગભગ તેર વર્ષ પહેલા થયું હતું ક્યારેક સામાન્ય રીતે હું ક્યારેય મારી જાતને આ બાબતોમાં પાડતો નથી મને તે અપમાનજનક લાગે છે પણ હું એક ફરજિયાત સ્થિતિમાં ફસાઈ ગયો હતો જ્યાં મારે આ કરવું પડે તેમ હતું મેં તે કર્યું કારણ કે કોઈ મારા મગજમાં ગામા વેવ માપવા માંગતું હતું અને તેમણે કહ્યું કે અમે માપવા માંગીએ છીએ અને મેં આ વાત માની લીધી તેથી તેમણે મને બધી બાજુ તાર ભરાવી દીધા જો મને પહેલેથી ખબર હોત કે કેટલા તાર છે તો મેં ના પાડી દીધી હોત પણ એક પછી એક એક પછી એક તેમણે બધે તાર ભરાવી દીધા પછી તેમણે કહ્યું તમે ધ્યાન કરો મેં કહ્યું હું કોઈ ધ્યાન જાણતો નથી તેઓએ કહ્યું પણ તમે ધ્યાન શીખવું છો તે અલગ છે એવા લોકો માટે કે જેઓ જાણતા નથી કે કઈ રીતે રહેવું હું ધ્યાન શીખવું છું પણ હું કોઈ ધ્યાન જાણતો નથી હું ક્યારે ધ્યાન કરતો નથી તો મેં કહ્યું જો તમે ઈચ્છો તો હું ખાલી સ્થિર બેસી શકું છું તે ઠીક રહેશે તેમણે કહ્યું ઠીક છે તમે સ્થિર બેસો એટલે બસ હું સ્થિર બેસી ગયો પછી થોડા સમય બાદ મને લાગ્યું કે કોઈક મારી સાથે કંઈક કરી રહ્યું છે મેં વિચાર્યું ઠીક છે તેઓ કંઈક વધુ તાર કે ભરાવી રહ્યા છે પછી તેઓ આ રીતે વધુ ને વધુ ગોંચવાનું શરૂ કર્યું મને મેં કહ્યું ઠીક છે હશે અને જ્યારે આંખો ખોલી મેં એમને પૂછ્યું કઈ થયું છે તેઓ બધા મારી તરફ એવી રીતે જોઈ રહ્યા હતા જાણે કઈક કઈક થઈ ગયું હોય અથવા મારી આંખની કીકીઓ બહાર આવી ગઈ હોય અથવા ખબર નહીં અથવા ખબર નહીં પણ હું કોઈ પરગ્રહી જીવ લાગતો હોય અથવા ગમે તે હોય મે કહ્યું કેમ શું થયું બધું ઠીક છે મે મારો આકાર અથવા બીજું કંઈ તો બદલ્યું નથી તમને કહ્યું અમારા મશીનો કહી રહ્યા છે કે તમે મૃત્યુ પામો છો તમે ઓછામાં ઓછો બ્રેઇન ડેડ હોઈ શકો છો કારણ કે તે બધા સીધી લીટી બતાવી રહ્યા છે મે કહ્યું કે તમે જોરદાર નિદાન કર્યું છે સો તો હું મગજ જીવંત હોવા વિશે ખાતરી આપી શકતો નથી પણ હું જીવંત છું તે તમે જોઈ શકો છો અને બાકીનું બધું તમારા પર નિર્ભર છે તો બસ એટલું જ છે કે મન બંધ હોય તો ત્યાં કોઈ માનસિક સતર્કતા નથી અને તે હોવું જરૂરી પણ નથી તમારે એક પ્રાણીની જેમ મોંઘવાની જરૂર નથી નાનો સરખો અવાજ ને તમારા કાન ઊંચા નીચા થવા માંડે એટલા માટે જ તમારા કાન એવા નથી જે તમે ઊંચા નીચા કરી શકો તમે જોયું હશે કે બિલાડી કે કૂતરો કેવી રીતે ઊંઘે છે બસ જ તમારે ઊંઘવાની જરૂર નથી તમારા બેડરૂમમાં તે એક અસ્તિત્વનો મુદ્દો મુદ્દો નથી નથી કોઈ નહીં તમે બધી વસ્તુ બંધ કરીને ઊંઘી શકો છો હવે જો હું જંગલમાં ઊંઘવા જાઉં તો હું અલગ રીતે ઊંઘું છું જ્યારે હું કેમ્પ કરું છું ત્યારે હું તંબુ નથી લગાવતો બસ ઝાડ પર ઊંઘું છું ત્યારે હું અલગ રીતે ઊંઘું છું અને સતત સતર્ક રહું છું કારણ કે હું ઝાડની ડાળી પર ઊંઘતો હોઉં છું ક્યાં તો હું મારી જાતને લાંબા સમય પહેલા પડેલા સફરજનની જેમ પાડી શકું અથવા હાથી મને પકડીને નીચે પાડી શકે છે અથવા સાપ મને પકડી શકે છે તો હવે હું માનસિક રીતે સતર્ક છું પરંતુ જ્યારે તમે તમારા પલંગમાં ઊંઘો અને જો તમે પરણેલા ન હોવ તો તમે તમારી અસ્તિત્વ ટકાવી રાખવાની પ્રક્રિયા બંધ કરી શકો છો ત્યાં તમારી માટે કોઈ ખતરો નથી તો અસ્તિત્વ ટકાવી રાખવા માટે માનસિક સતર્કતા જરૂરી છે પણ તે જાગૃતતા નથી જાગૃતતા એમ પણ ચાલુ જ છે તેમાં કઈ જ કરવાનું નથી તમે વિક્ષેપો દૂર કરી દો તે સંપૂર્ણપણે ચાલુ જ છે તે હંમેશા સંપૂર્ણપણે ચાલુ છે બસ એટલું જ કે તમને તેના પ્રત્યે જાગૃત બનવા માટે તમારે બધા વિક્ષેપો દૂર કરવા પડશે તેથી તમે જે પણ કંઈ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો જે પણ કોઈ પ્રકારનું ધ્યાન કરી રહ્યા છો આ બધું એ જ છે કે તમે તમારા વિક્ષેપોમાં તમારી સામેલગીરી દૂર કરી રહ્યા છો જેથી આ જીવંતતા તમારા માટે એક વાસ્તવિકતા બની જાય